एक गाम हतु, एक गाम मा दीराणी जेठाणी एनी सासु साथे रहता हता। बन्ने वहुना करे देवना दीधेला एक एक दीकरा हता। मोटी वहु ईर्ष्याळु हती, ज्यारे नानी वहु तो पली पोड़ी अने प्रेमाळ हती। एक वखत श्रावण मासमा राधण छठनो दिवस आव्यो। सासुए नानी वहुने रांधवा बेसाड़ी, नानी वहु मधरात सुधी रांधती हती। એટલામાં કોડિયામાં સૂતેલો છોકરો રડવા માંડ્યો। આથી બધું કામ પડતું મૂકીને વહુ છોકરાને લઈને જરા આડે પડખે થઈ અને થાકના લીધે જોત જોતામાં ઊંઘી ગઈ। ચૂલો સળગતો હતો। મધરાત પછી શીતળામાં ફરવા નીકળ્યા। તેઓ ફરતા ફરતા નાની વહુના ઘરે આવી પહોંચ્યા અને ચૂલામાં આડોટવા લાગ્યા। પણ આ શું, શીતળામાંના શરીરે ઠંડક થવાને બદલે લાય લાગવા લાગી। તેઓ આખા શરીરે ડાજી ગયા। આથી તેમણે નાની વહુને શાપ આપ્યો કે જેવું મારું શરીર બળ્યું એવું તારું પેટ બળજો। પછી તો સવારે ઉઠીને વહુએ જોયું તો ચૂલો સળગતો હતો અને પડખામાં સૂતેલો છોકરો મૃત દશામાં હતો। એનું આખું શરીર ડાજી ગયું હતું। નાની વહુ રડવા લાગી। એને ખ્યાલ આવી ગયો કે જરૂર ચિત્રા માતાએ શાપ આપ્યો હશે। એ રડતી રડતી સાસુ પાસે ગઈ અને બધી વાત કરી। સાસુમાએ સાત્વના આપતા કહ્યું કે શીતળા માતા પાસે જઈ પ્રાર્થના કર, બધું સારું થઈ જશે। પછી તો બાળકને ટોપલામાં નાખી નાની વહુ શીતળા માને મનાવવા નીકળી પડી। રસ્તામાં બે તલાવડીઓ આવી। બંને તલાવડી પાણીથી છલોછલ હતી, પણ કોઈ તેમનું પાણી પીતું ન હતું અને જે પણ પીવે એ મૃત્યુ પામતું હતું। નાની વહુને જોઈને તલાવડીઓ બોલી, બહેન તું ક્યાં જાય છે? નાની વહુએ કહ્યું, હું શીતળા માતા પાસે શાપના નિવારણ માટે જાઉં છું। તલાવડીઓએ કહ્યું કે બહેન, અમે એવા તે કેવા પાપ કર્યા હશે કે અમારું કોઈ પાણી પીતા જ મૃત્યુ પામે છે? એ બહેન, અમારા શાપનું નિવારણ પૂછતા આવજે, ભલે કહી નાની વહુ ત્યાંથી આગળ ચાલી। રસ્તામાં તેણે બે આખલા મળ્યા। એમની ડોકમાં કંટીના પડ લટકતા હતા અને બંને લડતા હતા। નાની વહુને જોઈને બંને આખલાઓએ પૂછ્યું, બહેન તું ક્યાં જાય છે? વહુએ કહ્યું કે હું મારા શાપનું નિવારણ કરવા જાઉં છું। આખલાઓએ કહ્યું, અમે એવા તે શું પાપ કર્યા હશે કે અમે સદાય ને માટે લડતા રહીએ છીએ? તું અમારા શાપનું નિવારણ પૂછતી આવજે, ભલે કહી નાની વહુ આગળ વધી। થોડે દૂર તેણે જોયું તો બોરડીના ઝાડ નીચે એક ડોશીમાં પોતાના વાળને ખંજવાડતા બેઠા હતા। વહુને જોઈને ડોશીમાં બોલ્યા કે બહેન, મારા માથામાં ખંજવાળ આવે છે, જરા જોઈ આપણે। વહુ દયાળુ હતી, તેને ઉતાવળ હતી, છતાં પણ તેને પોતાના છોકરાને ડોશીમાના ખોળામાં મૂક્યો અને જુઓ વીણવા બેસી ગઈ। થોડી વારમાં ડોશીમાની ખંજવાળ મટી ગઈ। તેમણે વહુને આશીર્વાદ આપતા કહ્યું કે જેવું મારું માથું ઠાર્યું એવું તારું પેટ ઠરજો। આટલું બોલતા જ ચમત્કાર થયો। ડોશીમાના ખોળામાં રહેલો છોકરો સજીવન થયો। વહુ તો આશ્ચર્ય પામી। તે જાણી ગઈ કે આ ડોશીમાં બીજું કોઈ નહીં પણ શીતળા માતા છે। આથી તે પગમાં પડી ગઈ। પછી તો શીતળા માં અસલ સ્વરૂપમાં આવીને વહુને દર્શન આપ્યા। પછી વહુએ તલાવડીઓના સાપનું નિવારણ પૂછ્યું। શીતળા માતા બોલ્યા કે પૂર્વ જન્મમાં આ બંને તલાવડીઓ સોતન હતી। બંને રોજ ઝઘડ્યા કરતી, કોઈને શાક છાશ આપે નહીં અને આપે તો પાણી નાખીને આપે। આથી એમનું પાણી કોઈ પીતું નથી, પણ તું એમનું પાણી પીજે એટલે એમના પાપનો નાશ થશે। એ પછી વહુએ આખલાના સાપ વિશે પૂછ્યું। તેના જવાબમાં શીતળા માં બોલ્યા કે ગયા જન્મમાં બંને દેરાણી જેઠાણી હતા। તેઓ એટલી બધી ઈર્ષાળુ હતી કે કોઈને દડવા ખાંડવા દેતી ન હતી। આથી આ જન્મમાં બંને આખલા બન્યા છે અને એમના ગળામાં કંટીના પડ છે। તું આ કંટીના પડ છોડી નાખજે, આથી એમના પાપ દૂર થશે। નાની વહુ ખુશ થતી શીતળા માના આશીર્વાદ લઈને છોકરાને લઈ પાછી ફરી। રસ્તામાં પેલા આખલા મળ્યા। વહુએ એમની ડોકમાંથી કંટીના પડ છોડી નાખ્યા અને તેઓ લડતા બંધ થઈ ગયા। આગળ ચાલતા ચાલતા વહુ તલાવડી પાસે આવી, તેમના સાપના નિવારણ માટે ખોબો ભરીને પાણી પીધું। પછી બધા તેનું પાણી પીવા લાગ્યા। ઘરે આવીને તેણે સાસુમાને બધી જ વાત કરી। બીજા વર્ષે રાધણ છઠ આવી, જીઠાણીના મનમાં થયું હું પણ દેરાણીની જેમ કરું। એ રાંધવા બેઠી અને ચૂલો સળગતો રાખીને સૂઈ ગઈ। મધરાતે શીતળામાં આવ્યા, ચૂલામાં આડોટ્યા। શીતળામાંનું આખું શરીર ડાજી ગયું। એમણે શાપ આપ્યો, જેવું મારું શરીર બળ્યું એવું એનું પેટ બળજો।
સવારે જેઠાણી પારણામાં જુએ તો છોકરો મરેલો જોયો. જેઠાણી સમજી ગઈ કે શીતળામાંનો સાપ લાગ્યો. દેરાણી પણ છોકરો લઈને શીતળામાં પાસે ચાલી નીકળ્યા. રસ્તામાં જતા બે તલાવડી આવી. તલાવડીઓ કહે, બેન ક્યાં જાય છે? જેઠાણી કહે, શીતળામાં પાસે. અમારો સંદેશો લેતી જાને. જેઠાણીને રીસ ચડી. ગુસ્સામાં બોલી, હું કંઈ નવરી નથી. આગળ જતા બે પાડા મળ્યા. પાડા કહે, બેન ક્યાં જાય છે? શીતળામાં પાસે. અમારો સંદેશો લેતી જાને. હું કંઈ તમારા જેવી નવરી નથી, એમ કહી દેરાણી આગળ ચાલી. અઘોર જંગલમાં બોરડી નીચે ડોશીમાનું રૂપ ધરી શીતળામાં બેઠા હતા. માથું ખુલ્લું હતું ને ખંજવાળ્યા કરે. ડોશીમા કહે, બેન ક્યાં જાય છે? જેઠાણી બોલી, શીતળામાં પાસે. જરા મારું માથું જોતી જાને. જેઠાણી સણકો કરતા બોલી, હું કંઈ તમારા જેવી નવરી નથી. મારો છોકરો મળદું થઈ ગયો છે, આમ કહી ચાલી નીકળી. જેઠાણી તો આખો દાડો જંગલમાં રખડી ઝાડવા જોઈ વળી, પણ ક્યાંય શીતળામાં ન મળ્યા. મોડી રાત સુધી રખડી રઝડતી થાકી ગઈ. છોકરાનું મળદું લઈને રડતી રડતી ઘેર આવી. હે શીતળામાં, જેવા દેરાણીને ફળ્યા એવા અમને સૌને ફળજો. તો મિત્રો, આવા ઇન્ટરેસ્ટિંગ અને ઇન્ફોર્મેટિવ વિડીયો તથા રોચક કથાઓ જોવા માટે આજે જ અમારી આ ચેનલ એ વન ગુજરાતીને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આવેલા નોટિફિકેશન બેલને ઓન કરો, જેથી દરેક વિડીયો તમને મળી શકે. ધન્યવાદ.